વલસાડની જનતા માટે તારીખ તારીખે થી ત્રણ ડિસેમ્બર દરમિયાન ખુશી ઇવેન્ટ્સ અને સંસ્કાર ઇવેન્ટ્સ દ્વારા ખૂબ જ મોટાપાયે થશે સંસ્કૃતિ શોપિંગ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસની શરૂઆત વલસાડમાં લખપતિ ભિક્ષુકનો સારવાર દરમિયાન જીવ ગયો જી હા દર્શક મિત્રો આજે એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક લખપતિ ભિક્ષુકને વલસાડની એકસો આઠની ટીમ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા બાદ ભિક્ષુકના ખિસ્સામાંથી રોકડ એક લાખથી વધુની રકમ મળી આવતા હોસ્પિટલના તબીબો સહિત કર્મચારીઓ અને એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ પણ ચોંકી ઉઠી હતી અને આટલી મોટી રકમ પોલીસ મથકે જમા કરાવી હતી જોકે આ વ્યક્તિ કોણ છે ક્યાંથી આવ્યો છે ક્યાંનો રહેવાસી છે તે હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે આ બાબતની તપાસ ચાલુ છે આ સમગ્ર મામલામાં વલસાડ એકસો આઠની ટીમે સરાહનીય કામગીરી કરી છે જેમાં ઈએમટી ભાવેશભાઈ પટેલ અને પાયલોટ કેતનભાઈ આહિર આજરોજ પોતાની ડ્યુટી પર હતા તે સમયે બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે તેમને કોલ આવ્યો હતો કે વલસાડની ગાંધી લાઇબ્રેરીની સામે આવેલા મેટ્રો શૂઝના શોરૂમ સામે એક ભિક્ષુક વ્યક્તિ બીમાર હાલતમાં છે કોલ આવતાની સાથે જ બંને એકસો આઠના કર્મચારીઓએ તાત્કાલિક આ ભિક્ષુક વ્યક્તિને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ટૂંકી સારવાર બાદ તેઓ અવસાન પામ્યા હતા ત્યારબાદ ભિક્ષુકની ઓળખ કરવા માટે તેમના કપડામાં કોઈક આઈડીની તપાસ કરવા જતાં કોઈપણ જાતનું આઈડી નહીં મળતા તેમની ઓળખ થઈ ન હતી પરંતુ તેમના શરીરે પહેરેલા કપડામાંથી રોકડ રૂપિયા એક લાખ ચૌદ હજાર ચારસો ને એંસી મળી આવ્યા હતા જે તમામ રૂપિયા એકસો આઠની ટીમે ફરજ પરના પોલીસકર્મી પાસે જમા કરાવ્યા હતા